જય કૃષ્ણ મિત્રો મિત્રો તમારું ચેનલ જ્ઞાનનો ગલ્લોમાં હું દર્શક તાળા સ્વાગત કરું છું। આજના આ વિડીયોમાં આપણે એ જોઈશું કે કેવી રીતે ડોક્ટર ફિક્સિટ બ્રાન્ડે એક માર્કેટિંગ કેમ્પેઈન રન કર્યું અને આ માર્કેટિંગ કેમ્પેઈનના કારણે માત્ર 2 જ મહિનામાં એનું સેલ્સ બમણું થઈ ગયું અને એ આખી સ્ટ્રેટેજી જે છે અને કેવી રીતે એને એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એ બધું આજના આ વિડીયોમાં આપણે જોઈશું। મિત્રો તમે બધાને ખ્યાલ જ હશે કે ડોક્ટર ફિક્સિટ જે છે એની પેરેન્ટ કંપની છે પીડીલાઇટ। આ પીડીલાઇટ એ જ કંપની છે જેની લેજેન્ડરી બ્રાન્ડ છે ફેવિકોલ, જે વર્ષોથી કરોડોનું ટર્નઓવર કરતી આવી છે। એની જ સિસ્ટર બ્રાન્ડ ડોક્ટર ફિક્સિટ જે છે એની આ માર્કેટિંગ કેસ સ્ટડી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો આ માર્કેટિંગ કેમ્પેઈન જોતા પહેલા આપણે એ સમજી લઈએ કે ડોક્ટર ફિક્સિટ એ શું છે અને ડોક્ટર ફિક્સિટનું સેલ્સ મોડલ કેવી રીતે કામ કરે છે। તો મિત્રો આમ તો મોટાભાગના લોકોને ખબર જ હશે કે ડોક્ટર ફિક્સિટ કઈ જગ્યાએ યુઝ થાય, પરંતુ છતાં એક બ્રીફ આઈડિયા આપું તો ડોક્ટર ફિક્સિટ એ એક વોટરપ્રૂફિંગ પ્રોડક્ટ છે। સપોઝ આપણા ઘરમાં જ્યારે ભેજ આવે છે અથવા તો કોઈપણ જગ્યાએ પાણીના કારણે લીકેજ થાય છે તો જે દિવાલ જે હોય છે એમાં મોટા મોટા ધબ્બા પડી જાય છે અને આ ધબ્બાને અટકાવવા માટે આ જે છે એ પ્રોડક્ટનો યુઝ થાય છે। આ પ્રોડક્ટ જે છે એક વોટરપ્રૂફિંગ તરીકે કામ કરે છે અને આ લીકેજ જે છે એની પ્રોબ્લેમને સોલ્વ કરે છે। હવે આનું સેલ્સ મોડલ કેવી રીતે કામ કરે છે, તો ડોક્ટર ફિક્સિટ જે છે એની એક વેબસાઇટ છે, એ વેબસાઇટ ઉપર એક ઇન્ક્વાયરી ફોર્મ છે। હવે કોઈ પણ જગ્યાએથી સપોઝ કે ગૂગલ હોઈ શકે અથવા તો યુટ્યુબ હોઈ શકે અથવા તો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાંથી ટ્રાફિક જે છે એને આ વેબસાઇટ ઉપર લઈ જવામાં આવે છે અને ત્યાં એ જે ઇન્ક્વાયરી ફોર્મ છે એ ઇન્ક્વાયરી ફોર્મને લોકો ભરે છે અને આ ઇન્ક્વાયરી ફોર્મ ભરતાની સાથે જ આ જે ડેટા જે છે એ કંપનીના કોલ સેન્ટરમાં જાય છે અને કંપનીના જે કોલ સેન્ટરના એક્ઝિક્યુટિવ હોય છે એ તરત જ આ લીડ જે હોય છે એને કોલ કરે છે અને એના વિશે ઇન્ક્વાયરી કરે છે। હવે જો આ કોલ દરમિયાન એ જે સામેવાળો પર્સન જે છે એ ક્વોલિફાઈડ લીડ હોય, મતલબ એને જેન્યુઅનલી પ્રોડક્ટની જરૂર હોય, તો તરત જ એની એક હોમ વિઝિટ બુક થાય છે જેમાં કંપનીનો એક્ઝિક્યુટિવ જે હોય છે એ માણસની ઘરે જાય છે, એને ઘરનું એનાલિસિસ કરે છે અને આખું ચેક કરી અને એને રેકમેન્ડેશન આપે છે કે તમારે કેટલી માત્રામાં અને ક્યાં ક્યાં તમારે ડોક્ટર ફિક્સિટને યુઝ કરવું પડશે। તો આ આખી પ્રોસેસ જે છે એનું સેલ્સ મોડલ છે। હવે અત્યારે અહીં શું થાય છે કે રોજને રોજ ઘણી બધી એવી લીડ્સ આવે છે જેના કારણે કોલ સેન્ટર જે છે એમાં આ ઇન્ક્વાયરીઝ જાય છે। કોલ સેન્ટરના લોકો હંમેશા બિઝી રહે છે આ ઇન્ક્વાયરીઝને સોલ્વ કરવામાં, એને કોલ કરવામાં, પરંતુ આજે સપોઝ લાખો ઇન્ક્વાયરી આવે છે તો એમાંથી માત્ર ને માત્ર હજારો એવા લોકો હોય છે જે એકચ્યુઅલમાં પ્રોડક્ટ માટે ઇન્ટરેસ્ટેડ હોય છે અને પ્રોડક્ટને ખરીદે છે। તો આ પ્રોસેસમાં શું થાય છે કે કોલ સેન્ટરના વધુ ને વધુ લોકો એમને રાખવા પડે છે, કેમ કે ત્યાં ઇન્ક્વાયરી વધારે હોય છે પણ કન્વર્ઝન ઓછું છે, જેના કારણે શું થાય છે કે કોલ સેન્ટર જે છે એને મોંઘું પડે છે। તો અહીં હવે કંપનીને એવું કોઈ માર્કેટિંગ કેમ્પેઈન રન કરવું છે કે જેના કારણે ટ્રાફિક જે છે એ ભલે એનો એ રહે પણ એ ટ્રાફિકનું કન્વર્ઝન જે છે વધારે થાય, મતલબ કે લાખોમાંથી પહેલાં હજારો લોકો ખરીદતા હતા તો હવે એ લાખોમાંથી બને એટલા વધુ ને વધુ લોકો એ લીડ જે છે એને કન્વર્ટ કરી શકે, તો એવા પ્રકારનું એનું કંઈક સોલ્યુશન એને જોઈ છે। તો ચાલો હવે આપણે ડિટેલમાં સમજીએ કે કેવી રીતનું એનું માર્કેટિંગ પ્લાનિંગ હતું અને કેવી રીતની એવી એને માર્કેટિંગ સ્ટ્રેટેજી યુઝ કરી જેના કારણે આ લીડ કન્વર્ઝન રેશિયો જે છે એ ડબલ થઈ ગયો। પરંતુ મિત્રો એના પહેલા ચેનલ જ્ઞાનનો ગલ્લોને જરૂર સબસ્ક્રાઇબ કરો, કેમ કે અહીં તમને મળશે બિઝનેસ બુક અને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ માહિતી એ પણ ગુજરાતીમાં। તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને ઓન કરો જેના કારણે તમે કોઈ પણ અપડેટ જે છે એ મિસ ન કરી શકો। તો ચાલો હવે આપણે ડિટેલમાં આની આ માર્કેટિંગ સ્ટ્રેટેજીને સમજીશું। તો આ માર્કેટિંગ સ્ટ્રેટેજીનું પહેલું સ્ટેપ એ છે કે ઓડિયન્સ આઇડેન્ટિફિકેશન। મિત્રો અહીં જે પ્રોબ્લેમ હતી એ એવી હતી કે લોકો જે છે એ ટ્રાફિક તો આવે છે પરંતુ એ ટ્રાફિક જેન્યુઅન ન હતો, એમાંથી હાર્ડલી 10-20% લોકો હતા જે એકચ્યુઅલમાં પ્રોડક્ટ માટે ઇન્ટરેસ્ટેડ હતા। તો ડોક્ટર ફિક્સિટને પહેલાં એ કરવું હતું કે એકચ્યુઅલમાં એ જાણવું છે કે કેવા પ્રકારના લોકો પ્રોડક્ટને ખરીદે છે। તો આ કંપની પાસે ઘણો બધો એવો ડેટા હતો પાસ્ટનો જે લોકોએ એમની પાસેથી પરચેસ કર્યું હતું, તો એ ડેટા એનાલાઇઝ કરી અને એમને ખબર પડી કે મેલ ઓડિયન્સ જે છે મતલબ કે પુરુષો અને એમાં પણ જેમની ઉંમર જે છે એ 28 વર્ષથી ઉપરના છે એવા જ લોકો ડોક્ટર ફિક્સિટની પ્રોડક્ટને ખરીદે છે। તો અહીં હવે કંપની પાસે એક ક્લિયર માઇન્ડસેટ છે, ક્લિયર એક ઓડિયન્સ પ્રોફાઇલ છે, એને ખબર છે કે એને માત્ર ને માત્ર પુરુષો અને એવા જ કે જેની ઉંમર 28થી ઉપર છે એને જ ટાર્ગેટ કરવાના છે, એને જ પોતાની એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની છે, એનાથી નીચેના લોકો એમાંથી નીચેના જે બાળકો સ્ત્રીઓ વગેરેને એની એડવર્ટાઇઝમેન્ટ દેખાડવાની નથી। તો અહીંથી એને એક ઓપ્ટિમાઇઝેશનનું પહેલું સ્ટેપ કરી લીધું। ત્યાર પછી સેકન્ડ સ્ટેપ આવે છે કે કમ્યુનિકેશન સ્ટ્રેટેજી। મિત્રો જે ડિજિટલ માર્કેટિંગ એડ્સ જે હોય છે ને એનું એક ડ્રોબેક એ છે કે એ
सीपीसी ઉપર કામ કરે છે, મતલબ કે કોસ્ટ પર ક્લિક. હવે સપોઝ કે તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ લોકોને બતાવી ગૂગલ ઉપર, હવે જ્યારે એમાંથી કોઈ પણ ભલે ભૂલતાથી પણ ક્લિક કરશે એટલે કટ કરતા તમારા જે અકાઉન્ટ હશે એમાંથી રૂપિયા કપાઈ જશે, મતલબ કે તમારે પર ક્લિકના તમે પે કરો છો. હવે વિચાર કરો કે જો એવા લોકો ક્લિક કરે કે જે લોકોને તમારી પ્રોડક્ટમાં કોઈ જ ઇન્ટરેસ્ટ નથી, જે લોકો તમારા આઈડિયલ કસ્ટમર પણ નથી, તો શું થશે? તમારું જે છે એ માર્કેટિંગ સ્પેન્ડિંગ વધી જશે, એડવર્ટાઇઝમેન્ટ સ્પેન્ડિંગ વધી જશે, પણ તમને એકચ્યુઅલમાં સેલ્સ ઓછું આવશે. માટે તમારી જે કમ્યુનિકેશન સ્ટ્રેટેજી છે, જે મેસેજિંગ સ્ટ્રેટેજી એવી હોવી જોઈએ કે જે તમે વિડીયોઝ એડ કે પછી ટેક્સ્ટ યુઝ કરેલા છે એ તમારા આઈડિયલ કસ્ટમરને જ એટ્રેક્ટ કરવા જોઈએ, નહીં કે કોઈ પણ આવી અને એને ઇન્ટરેસ્ટિંગ લાગે એ એડ અને એની ઉપર ક્લિક કરે. તો જો આવું કરશે તો તમને ખોટે ખોટા પૈસા ચડશે. તો આવી રીતે આ કરવા માટે ડૉક્ટર ફિક્સિટને એક સોલિડ માર્કેટિંગ સ્ટ્રેટેજી, એક કમ્યુનિકેશન મેસેજિંગ સ્ટ્રેટેજીની જરૂર હતી, જે એની જે પ્રીવિયસલી ડિસાઈડ કરેલી ઓડિયન્સને જ અટ્રેક્ટ કરે. તો એના માટે એને શું કર્યું? તો લેટ સી, એક પ્લેટફોર્મ વાઇઝ બે પ્લેટફોર્મ અહીં આપણે જોશી, એક ગૂગલ અને બીજું સોશિયલ મીડિયા. તો ગૂગલમાં એને પહેલાં એક ડેટાનો એનાલિસિસ કર્યું, એમને જોયું કે એવા કેટલા કીવર્ડ્સ છે જેનાથી એને લીડ્સ આવે છે અને એ કીવર્ડ્સમાંથી એવા કેટલા કીવર્ડ છે જેનાથી એકચ્યુઅલમાં કસ્ટમર એને મળે છે. તો આવી રીતનું જે એનાલિસિસ જે છે એ તમને ગૂગલમાં મળી જાય છે, જે ઇઝીલી કોઈ પણ બિઝનેસ કરી શકે છે. તો આ એનાલિસિસ ઉપરથી આ કંપનીએ 90 એવા કીવર્ડ આઈડેન્ટિફાય કર્યા. એ કીવર્ડ એવા હતા કે જે એકચ્યુઅલમાં જેના કારણે એને ક્વોલિટી લીડ મળે છે, મતલબ કે આ કીવર્ડ સર્ચ કરીને જે કંઈ પણ વ્યક્તિએ ઇન્કવાયરી સબમિટ કરેલી છે તો એ ઇન્કવાયરી જેન્યુઅન હતી અને એ ઇન્કવાયરીથી એમને સેલ્સ મળતું હતું. તો આ 90 કીવર્ડ એને મળી ગયા. હવે આ 90 કીવર્ડ જે છે એનો યુઝ કરી એને જેને કમ્યુનિકેશન સ્ટ્રેટેજી છે એ યુઝ કરી ફંક્શનલ બેનિફિટ. મિત્રો, ગૂગલમાં કેવી ઓડિયન્સ હોય છે? એ હોય છે એક્ટિવ બાયર, મતલબ કે હું માત્ર ને માત્ર ત્યારે જ ગૂગલમાં સર્ચ કરીશ જ્યારે મને એ પ્રોડક્ટની જરૂર હશે. એટલે કે આવા જે ઓડિયન્સ હોય છે એને કહેવાય છે એક્ટિવ બાયર. તો આવી ઓડિયન્સમાં ડૉક્ટર ફિક્સિટે જે ફંક્શનલ બેનિફિટની એક મેસેજિંગ સ્ટ્રેટેજી યુઝ કરી, મતલબ કે સપોઝ કોઈ એવું વ્યક્તિ સર્ચ કરે છે કે ડૉક્ટર ફિક્સિટ પ્રાઇઝ અથવા તો ડૉક્ટર ફિક્સિટ વોટરપ્રૂફિંગ, તો આ જે એની સામે એડ દેખે છે એ એડમાં જે પ્રોડક્ટ જે છે એના બેનિફિટ હાઇલાઇટ કરવામાં આવે છે. એમાં અલગ અલગ પ્રકારના 4 કે 5 બેનિફિટને હાઇલાઇટ કરવામાં આવ્યા, જેના કારણે બાયર જે છે એને ખબર હતી કે એને પ્રોડક્ટની તો જરૂર છે, પરંતુ જ્યારે એડિશનલ ઇન્ફોર્મેશન એને મળે છે ત્યારે એનું પ્રોડક્ટ પ્રત્યેનું ટ્રસ્ટ જે છે વધી જાય છે અને જેના કારણે એની જે ક્વોલિટી લીડ જે છે એ પણ વધવા લાગી. તો આમ જે ગૂગલ ઉપર એને સ્ટ્રેટેજી યુઝ કરી એ હતી ફંક્શનલ બેનિફિટ હાઇલાઇટ. હવે મિત્રો, જોશી કે સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ, આ 3 મીડિયા ઉપર એને કેવા પ્રકારની મેસેજિંગ સ્ટ્રેટેજી યુઝ કરી હતી. તો સોશિયલ મીડિયામાં જે ઓડિયન્સ જે છે ને એ ગૂગલ કરતાં કમ્પ્લીટલી અલગ હોય છે. ગૂગલમાં જે હોય છે એક્ટિવ બાયર હોય છે, ઇન્ટેન્ટ બાયર હોય છે, જ્યારે સોશિયલ મીડિયામાં સપોઝ હું ઇન્સ્ટાગ્રામ ખોલીને બેઠો છું તો હું ક્યારેય એવું વિચારીને ઇન્સ્ટાગ્રામ ઉપર નહીં જઉં કે મારે કોઈ પ્રોડક્ટ ખરીદવી છે. હું તો માત્ર ને માત્ર એન્ટરટેઇનમેન્ટ પર્પઝ માટે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા ખોલીને બેઠો છું. તો અહીં બ્રાન્ડને શું કરવું પડે છે કે આવા જે ઠંડા ઓડિયન્સ હોય છે એને નજ કરવા પડે છે, એને પુશ કરવા પડે છે કે આપણી પ્રોડક્ટ વિશે એ વિચારે, એમને પણ આપણી પ્રોડક્ટ જે છે એની નીડ ફીલ થાય અને એ આપણી પ્રોડક્ટ વિશે ઇન્કવાયરી કરે. તો આવું કરવા માટે ડૉક્ટર ફિક્સિટે એક બહુ સરસ માર્કેટિંગ મેસેજ તૈયાર કર્યો, જેમાં એ લોકોએ એક એવું કેમ્પેન રન કર્યું, એવી એડવર્ટાઇઝમેન્ટ બનાવી કે જ્યારે સપોઝ કે કોઈ મહેમાન ઘરમાં આવે છે ત્યારે એ લોકો જોવે છે કે ઘરમાં બહુ બધી જગ્યાએ દાગ પડી ગયા છે અને આ પાણી લીક થાય છે, જેના કારણે એ મહેમાન જે છે એ જે કોઈ પણ ઘરનો ઓનર હોય છે એનું વિશે ખરાબ ખરાબ વિચારે છે અને જતા રહે છે. તો મતલબ આ જે આખી સિચ્યુએશનમાં જે ઓનર હોય છે એને આ પોતાના ઘરની આ કન્ડિશન જોઈને શરમનો અનુભવ થાય છે. મિત્રો, જ્યારે આવો વિડીયો જે છે, આવી મેસેજિંગ સ્ટ્રેટેજી જે છે એને સોશિયલ મીડિયા ઉપર મૂકવામાં આવી, ત્યારે જે લોકોએ આ વિડીયો જોયો એને પણ એવું ફીલ થયું કે કદાચ મારે પણ મારા ગેસ્ટ જે છે એ આવી જ રીતે મારી વેલ્યુ ડાઉન કરીને જતા હશે. તો આવી રીતે શું થયું કે એક પુશ મળી ગયું, એ લોકોને પણ પ્રોડક્ટની નીડ ફીલ થવા લાગી કે નહીં, મારે પણ ડૉક્ટર ફિક્સિટ લગાવવું પડશે જેના કારણે મારું ઘર સુંદર દેખાય અને લોકો મારા ઘરની પ્રશંસા કરે. તો આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરી એને ફેસબુકમાં લીડ જનરેશન કેમ્પેન રન કર્યું અને ધીમે ધીમે ત્યાંથી પણ એને ક્વોલિટી લીડ્સ આવવા લાગી. હવે મિત્રો, ત્રીજું સ્ટેપ એ હતું કે એને આ લીડ જે છે એને બહુ રિફાઇન કરવાની હતી, ફિલ્ટર કરવાની હતી. માર્કેટમાં એવા ઘણા બધા સોફ્ટવેર અવેલેબલ છે કે જે તમારી લીડ્સ જે હોય છે ને રિફાઇન કરે છે. ઘણી વખત એડવર્ટાઇઝમેન્ટ આપણે રન કરીએ છીએ ત્યારે ઘણી બધી એવી લીડ્સ હોય છે જે સ્પેમ હોય છે, ફેક લીડ હોય છે, બોટ્સ હોય છે. તો
ડોક્ટર ફિક્સિટે એવી એક સિસ્ટમ બેસાડી દીધી જેના કારણે જે કોઈ પણ લીડ આવે છે એ લીડ આ ફિલ્ટરમાંથી પસંદ થાય અને જેન્યુઅન જે લીડ હશે એ જ લીડ કોલ સેન્ટર સુધી પહોંચે, જેના કારણે કોલ સેન્ટર પાસે જે કંઈ પણ લીડ આવે છે એ ઇફેક્ટિવ હશે અને જેન્યુઅન હશે, જેના કારણે કન્વર્ઝન પણ વધી જશે. તો આવી રીતે આ ત્રણ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ સ્ટ્રેટેજીનો યુઝ કરી અને ડોક્ટર ફિક્સિટે માત્ર 2 જ મહિનામાં પોતાનું સેલ્સ જે છે એને ડબલ કરી નાખ્યું હતું. હવે આ કેમ્પેનના સક્સેસફુલ રિઝલ્ટ જે હતા એ કેવા હતા? તો જે ક્વોલિટી લીડ્સ જે હતી, સપોઝ કે પહેલાં 100 લીડમાંથી માત્ર 28 લીડ જ ક્વોલિટી લીડ હતી, તો અત્યારે હવે એ 28માંથી 50 લીડ જે હોય છે એ હોય છે ક્વોલિટી લીડ. બીજું મેઝર કે ગૂગલમાંથી એને શરૂઆતમાં બહુ જ ઓછી હાર્ડલી કોઈ એવી ક્વેરી આવતી હતી જે એકચ્યુઅલ જેન્યુઅન ક્વેરી હતી, તો એમાં પણ 7% ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું, જેના કારણે ગૂગલમાં પણ એનું રેન્કિંગ સારું આવી ગયું. અને આવી રીતે મિત્રો કન્વર્ઝન જે છે એ વધવા લાગ્યું અને સેલ્સની સાથે સાથે પ્રોફિટ પણ વધવા લાગ્યું. તો પહેલું લેસન જે આ કેસ સ્ટડીમાંથી આપણે શીખી શકીએ એ હોય છે કે ઓલવેઝ ફોકસ ઓન ક્વોલિટી લીડ્સ. આપણે એઝ અ બિઝનેસ ઓનર હંમેશા એવું જોતા હોઈએ છીએ કે કેટલા વધુ કસ્ટમર આપણી પ્રોડક્ટને જોવે, કેટલા વધુ કસ્ટમર આપણા સ્ટોરની વિઝિટ કરે. તો એ નંબર ઉપર નહીં, પરંતુ એક વિઝિટરમાંથી કેટલા લોકો આપણી પ્રોડક્ટને એકચ્યુઅલમાં બાય કરે છે, એકચ્યુઅલમાં સેલ્સ મળે છે, એ નંબર ઉપર ફોકસ કરવો જોઈએ, જેના કારણે આપણે કન્વર્ઝન આપણે પ્રોફિટ ઉપર ફોકસ દે છે. એટલે હવે પછી આપણે આપણો ફોકસ આપણો માર્કેટિંગ ગોલ એ આ નંબર ઓફ લીડ્સ વધારવામાં નહીં, પરંતુ નંબર ઓફ ક્વોલિટી લીડ્સ વધારવામાં રહેશે. બીજું લેસન આ કેસ સ્ટડી ઉપરથી આપણે એ સમજી શકીએ કે કોઈ પણ માર્કેટિંગ કેમ્પેઇન ચાલુ કરતાં પહેલાં જ આપણે એ ખબર હોવી જોઈએ કે આપણા આઈડિયલ કસ્ટમર કોણ છે, એની એજ શું છે, એની જેન્ડર શું છે, એ કેવા પ્રકારની હોબીઝ ધરાવે છે, એ કેવી કેવી જગ્યાએ જાય છે, કેવા પ્રકારના કપડાં પહેરે છે વગેરે. એ આખું એક કસ્ટમર પ્રોફાઇલ આપણી પાસે રેડી હોવું જોઈએ, અને તો જ આપણી માર્કેટિંગ સ્ટ્રેટેજી જે છે એ ઇફેક્ટિવ જાય છે. નહીંતર તો આપણે ગમે તેવા સારી એડ બનાવીશું, પણ જો એ રાઇટ ઓડિયન્સ સુધી નહીં પહોંચે તો એ એડ જે છે એ એક ફેલ થઈ જશે. તો આવી રીતે કસ્ટમર પ્રોફાઇલિંગ જે છે એ કોઈ પણ બિઝનેસમાં ક્રિટિકલ સ્ટેપ હોય છે. મિત્રો આની ઉપર આપણે ઓલરેડી એક વખત વિડીયો બનાવેલો છે, તો જો જે લોકોને આ જે ટોપિક ઉપર ડિટેલમાં સમજવું હોય અને એ જાણવું હોય કે કેવી રીતે એ પણ પોતાની પ્રોડક્ટ માટે આઈડિયલ કસ્ટમર ફાઇન્ડ કરી શકે, તો એનો વિડીયો તમને અહીં જોવા મળશે. લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો એ પણ વિડીયો તમે ચેકઆઉટ કરી શકો છો. તો આ હતી આ માર્કેટિંગ કેસ સ્ટડી, જેમાં ડોક્ટર ફિક્સિટનું આપણે માર્કેટિંગ કેમ્પેઇન જોયું અને કેવી રીતે એ કેમ્પેઇનથી ડોક્ટર ફિક્સિટની બ્રાન્ડને એક બૂસ્ટ મળ્યું એ જાણી. મિત્રો આશા કરું છું કે આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હશે, તો તમે તમારા બીજા મિત્રો સુધી પણ જરૂર ને જરૂર શેર કરશો, જેના કારણે વધુ ને વધુ લોકો આ કેસ સ્ટડીનો ફાયદો લઈ શકે. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, કમેન્ટ કરો અને ચેનલ જ્ઞાનનો ગલોને જરૂર સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.